નમસ્તે મિત્રો વાયદા બજારના સાપ્તાહિક સમાચારો સાથે આપની સાથે હું છું નહીં મિસ્ત્રી હતી દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ સિક્સ પર બે થી છ નવેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ સૌ પ્રથમ કિંમતી ધાતુનો ઇન્ડેક્સ બુલડેક્સની વાત કરીએ તો બુલડેક્સનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે પંદર હજાર પાંચસો સપ્તાહ દરમિયાન છસો પંચાણું પોઈન્ટની મુવમેન્ટ સાથે સપ્તાહના અંતે પાંચસો ચોરાણું પોઈન્ટ વધીને સોળ હજાર એકાણું થયો હતો જ્યારે બિંદલો ધાતુનો ઇન્ડેક્સ મેટલ ડેક્સનો નવેમ્બર વાયદો બાર હજાર ત્રણસો પચાસ ના સરે ખુલી સપ્તાહ દરમિયાન બસો નવ્વાણું ની મુવમેન્ટ સાથે બસો છ પોઈન્ટ વધીને બાર હજાર પાંચસો એકત્રીસ બોલાયો હતો હવે કિંમતી ધાતુ ની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનાનો એક અંશ નો ભાવ જે શુક્રવારે વધીને ઓગણીસો સાહીઠ ડોલર સુધી પહોંચ્યો હતો તે ઘટીને સપ્તાહના અંતે ઓગણીસો એકાવન ડોલર રહ્યાના સમાચાર હતા જ્યારે ચાંદીના ભાવ વિશ્વ બજારમાં પચીસ પોઈન્ટ એંશી ડોલરથી ઘટીને છેલ્લે પચીસ પોઈન્ટ એકસઠ ડોલર રહ્યા હતા વિશ્વ બજારમાં ડોલરનો ઇન્ડેક્સ ઘટ્યા પછી ફરી ઉંચકાતા તેના પગલે વૈશ્વિક સ્તરે સોનામાં ઊંચા મથાળે ફંડોની વેચવાળી નીકળી હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું મુંબઈ કરન્સી બજારમાં શનિવારે બંધ બજારે ડોલરના ભાવ ચુમ્મોતેર પોઈન્ટ ઓગણીસ રૂપિયાથી ઘટીને ચુમ્મોતેર રૂપિયા આસપાસ બોલાઈ રહ્યા હતા હવે હાજર બજારની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ નાઇન નાઇન પોઈન્ટ ફાઈવ ઝીરોના ત્રેપન હજાર આઠસો અને નાઇન નાઇન પોઈન્ટ નાઇન જીરોના ચોપન હજારના મથાળે શાંત રહ્યા હતા જ્યારે અમદાવાદ ખાતે હાજરમાં ચાંદીનો ભાવ ઊંચા મથાળેથી કિલો દીઠ બે હજાર પાંચસો રૂપિયાના ઘટાડા સાથે ચોસઠ હજાર બોલાઈ રહ્યોનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું હવે વાયદા બજારની વાત કરીએ તો એમસીએસ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો દસ ગ્રામ દીઠ સપ્તાહના પ્રારંભે પચાસ હજાર સાતસો દરમિયાન અને નીચામાં બોલાય અંતે અથવા ઉછાળા સાથે બાવન હજાર એકસો સડસઠ બોલાયો હતો જ્યારે ગોલ્ડ ગિની નવેમ્બર વાયદો આઠ ગ્રામ દીઠ ચાલીસ હજાર સાતસો ચોર્યાસી ખુલી સપ્તાહના અંતે એક હજાર બાણું રૂપિયા અથવા તો બે પોઈન્ટ અડસઠ ટકા વધીને એકતાલીસ હજાર આઠસો પચાસ બોલાયો હતો જ્યારે ગોલ્ડ સપ્તાહના પ્રારંભે પાંચ હજાર એકસો ઓગણત્રીસ ખુલી સપ્તાહ દરમિયાન ઓગણત્રીસમાં પાંચ હજાર બસો છોતેર ઊંચામાં અને નીચામાં પાંચ હજાર એકસો ચૌદ બોલાય સપ્તાહના અંતે એકસો સત્યાવીસ રૂપિયા અથવા તો બે પોઈન્ટ અડતાલીસ ટકા વધીને પાંચ હજાર બસો છેતાલીસ થયો હતો જ્યારે સોનો મિની ડિસેમ્બર વાયદો દસ ગ્રામ દીઠ પચાસ હજાર સાતસો એકાવન ખુલી સપ્તાહના અંતે એક હજાર ચારસો પાંચ ચાંદી નો ડિસેમ્બર વાયદો એક કિલો દીઠ સપ્તાહના પ્રારંભે એકસઠ હજાર ચારસો બાવીસ ના સ્તરે ખુલી સપ્તાહ દરમિયાન ઈન્ટાડે માં ઉપરમાં છાસઠ હજાર બસો ચુમ્માલીસ અને નીચામાં સાહીઠ હજાર આઠસો બોલાઈ સપ્તાહના અંતે ચાર હજાર ચારસો સિત્તેર ખુલી સપ્તાહના અંતે ચાર હજાર ત્રણસો છ્યાશી રૂપિયા અથવા તો સાત પોઈન્ટ વીસ ટકા વધીને પાસઠ હજાર બસો એકાણું અને ચાંદી માઇક્રો નવેમ્બર વાયદો એકસઠ હજાર એકસો પચાસ ખુલી સપ્તાહના અંતે ચાર હજાર ત્રણસો રૂપિયા અથવા તો સાત પોઈન્ટ ઓગણીસ ટકા વધીને પાસઠ હજાર બસો ચુમ્મોતેરના સ્તરે બનતો હવે કરીએ તો વિશ્વ બજારમાં સપ્તાહના અંતે ક્રૂડતેલના ભાવ આશરે પોણા ચાર થી સવા ચાર ટકા ઘટીને બેરિટ ભાવ ન્યુયોર્ક ક્રૂડના સાડત્રીસ પોઈન્ટ ચૌદ ડોલર તથા બ્રેન્ડ ક્રૂડના ઓગણચાલીસ પોઈન્ટ પિસ્તાલીસ ડોલર રહ્યાના સમાચાર હતા અમેરિકા તથા યુરોપના વિવિધ શહેરોમાં કોરોનાનો વ્યાપ ફરીથી વધતા અને તેના પગલે તેલની માગને અસર પડતા વિશ્વ બજારમાં સપ્તાહના અંતે તેલના ભાવ ઘટાડા પર રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું હવે વાયદા બજારની વાત કરીએ તો એમસીએસ ખાતે તેલનો નવેમ્બર વાયદો દીઠ સપ્તાહના પ્રારંભે બે હજાર પાંચસો તોતેર ખુલી સપ્તાહ દરમિયાન ઊંચામાં બે હજાર નવસો સોળ અને નીચામાં બે હજાર પાંચસો ચાલીસ બોલાય સપ્તાહના અંતે એકસો ચોવીસ રૂપિયા અથવા તો ચાર પોઈન્ટ ઓગણ સિત્તેર રૂપિયા ઓગણ સિત્તેર ટકા વધીને બે હજાર સાતસો છાસઠના સ્તરે બંધ થયો હતો જ્યારે નેચરલ ગેસનો નવેમ્બર વાયદો એમએબીટી બસો અડતાલીસ રૂપિયાને સિત્તેર પૈસાના સ્તરે ખુલી સપ્તાહના અંતે તેત્રીસ રૂપિયા અથવા તો તેર પોઈન્ટ બત્રીસ ટકાના ભાવ ઘટાડા સાથે બસો ચૌદ રૂપિયા રૂપિયાને સિત્તેર પૈસાના સ્તરે બંધ થયો હતો હવે કૃષિ ચીજોની વાત કરીએ તો એમસીએસ ખાતે કપાસનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે વીસ કિલો દીઠ દસ ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઊંચામાં એક હજાર એકસો પંચાવન રૂપિયા ને પચાસ પૈસા અને નીચામાં એક હજાર નેવું રૂપિયા ને પચાસ પૈસાના સ્તરે રહી સપ્તાહના અંતે આડત્રીસ રૂપિયા અથવા તો ત્રણ પોઈન્ટ બેતાલીસ ટકા વધીને એક હજાર એકસો પચાસ થઈ હતું જ્યારે એમસેક્સ રૂ અથવા કોટનનો નવેમ્બર વાયદો ઘાસડી દીઠ સપ્તાહના પ્રારંભે ઓગણીસો ઓગણીસ હજાર ત્રણસો દસના સ્તરે ખુલી ઊંચામાં ઓગણીસ હજાર આઠસો વીસ અને નીચામાં ઓગણીસ હજાર એકસો દસ બોલાય સપ્તાહના અંતે બસો ચાલીસ રૂપિયા અથવા તો એક પોઈન્ટ ચોવીસ ટકાના ઉછાળા સાથે ઓગણીસ હજાર છસો સિત્તેરના સ્તરે બનતી હતો જ્યારે એમસીએક્સ ક્રૂડ પામતેલ અથવા તો સીપીઓનો નવેમ્બર વાયદો દસ કિલો દીઠ આઠસો ચૌદ રૂપિયાના ભાવે ખુલી સપ્તાહના અંતે રૂપિયા ને સિત્તેર પૈસા વધીને અથવા તો સાત પોઈન્ટ અઢાર ટકા વધીને આઠસો છોતેર તેલ નો નવેમ્બર વાયદો એક કિલોડી નવસો ના સ્તરે ખોલી સપ્તાહના અંતે છ ને નેવું પૈસા અથવા તો જીરો પોઈન્ટ ચોતેર ટકા વધીને નવસો બાવન રૂપિયાને ત્રીસ પૈસાના સ્વે બંધ થયું હતું તો આ હતા વાયદા બજારના સાપ્તાહિક સમાચારો આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું જય હિન્દ